નમસ્કાર મિત્રો, મારું નામ છે મહિપાલસિંહ ચંપાવત અને તમે જોઈ રહ્યા છો ધ પોકેટ સ્ટડી યુટ્યુબ ચેનલ. ઘણા બધા સમયથી મિત્રો આપણે ચેનલ ઉપર જે વિડીયો બંધ હતા તે આપણે ફરીથી શરૂઆત કરીએ છીએ. આપણને ખ્યાલ હોય તો જીપીએસસી દ્વારા મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 અને ક્લાસ 3ની ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે કે જેના અનુસંધાનમાં ઘણા બધા મિત્રોના પર્સનલમાં મને મેસેજ આવતા હતા. આ ઉપરાંત આપણા જે પણ વિડીયો છે તેના નીચે કમેન્ટ્સ પણ આવી રહી હતી કે મોટર વ્હીકલ એક્ટ 1988 કે જે આપણી ચેનલ ઉપર અત્યારે અડધો છે કે જેને પૂરો કરવામાં આવે અને તેના બધા જ વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે. તમને ખ્યાલ હોય મિત્રો તો યુટ્યુબ પર અથવા તો બીજા કોઈ પણ વિડીયોના પ્લેટફોર્મ ઉપર અથવા તો તેની પીડીએફ ફાઇલ અથવા તો બુક્સ કે જે 1988 મોટર વ્હીકલ એક્ટ છે તેના માટેની કોઈ પણ બુક્સ કે એવું કોઈ મટીરિયલ સ્ટડી મટીરિયલ આપણને મળી રહેતું નથી અને તેના જ કારણે ઘણા બધા મિત્રોના એવા મેસેજ આવતા હતા કે આપણી ચેનલ પર જે અડધો મોટર વ્હીકલ એક્ટ ભણાવવામાં આવેલો છે તેને પૂરો કરવામાં આવે અને તેના જ કારણે હવે આપણે આ સિરીઝ જે મોટર વ્હીકલ એક્ટ 1988 છે એ પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો તમને ખ્યાલ હોય તો આગળ આપણે આના માટેના ટોટલ 9 વિડીયો કે જે આપણી ચેનલ ઉપર અવેલેબલ જ છે. તો મિત્રો હવે આપણે પ્રકરણ નંબર 5થી આગળ શરૂઆત કરીએ. મિત્રો મોટર વ્હીકલ એક્ટ 1988ના પ્રકરણ નંબર 5ની વાત કરીએ તો પ્રકરણ નંબર 5નું નામ છે હેરફેરના વાહનોનું નિયંત્રણ. એટલે કે હેરફેરના વાહનો એટલે કયા કયા હેરફેરના વાહનો એટલે કે જે પણ મુસાફરો હોય અથવા તો ઉતારવું હોય એમને લાવવા લઈ જવા માટે જે પણ વાહનો વપરાય છે એ બધા વાહનો, આ ઉપરાંત જે પણ માલ સામાન છે માલ સામાનને લાવવા લઈ જવા માટે જે પણ વાહનો વપરાય છે એ બધા વાહનોનો સમાવેશ આ હેરફેરના વાહનોમાં થાય છે. તો આ જે હેરફેરના વાહનો છે એને નિયંત્રણમાં રાખવાના તો એના માટેની જે પણ જોગવાઈઓ છે તે બધી આ પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 5માં કરવામાં આવેલી છે. પ્રકરણ નંબર 5માં મિત્રો ટોટલ 66 થી 96 કલમ આવેલી છે કે જેમાંથી જે પણ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની કલમો છે તે આપણે અહીં લખેલી છે અને તેના વિશે આપણે ચર્ચા કરી. તો સૌથી પહેલાં મિત્રો આપણે કલમ નંબર 66ની વાત કરીએ તો કલમ નંબર 66માં પરમિટ એટલે કે મંજૂરીની જરૂરિયાતની વાત કરેલી છે. એટલે જો રોડ ઉપર તમારે કોઈ પણ પ્રકારનું વાહન એટલે કે હેરફેરનું વાહન એ મુસાફરોને લાવવા લઈ જવા વપરાતું હોય અથવા તો માલ સામાનને લાવવા લઈ જવા વપરાતું હોય કોઈ પણ સાધન હોય પરંતુ તેની મંજૂરી એટલે કે પરમિટ આપણે લેવી પડે, જરૂરિયાત છે અને ફરજિયાત પણ છે તેની વાત કરવામાં આવેલી છે. તો કલમ નંબર 66માં પરમિટ એટલે કે મંજૂરી જે પણ આ વાહનો છે તેમની મંજૂરીની જરૂરિયાત એની વાત કરવામાં આવેલી છે. આપણે વાત કરીએ એમ કે હેરફેરના વાહનો એટલે કયા કયા વાહનો, તો માલ સામાનને લઈ જવા માટે અને ઉતારવું એટલે કે પેસેન્જરોને લાવવા લઈ જવા વપરાતા જે પણ વાહનો હોય એ બધાનો સમાવેશ આ હેરફેરના વાહનોમાં થાય છે એ પણ ધ્યાન રાખવું. ત્યારબાદ આપણે કલમ નંબર 67 67ની વાત કરીએ તો રોડ ટ્રાન્સપોર્ટને નિયંત્રણમાં રાખવાની રાજ્ય સરકારની સત્તા, અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું રાજ્ય સરકારની સત્તાની વાત કરેલી છે. મિત્રો આપણને ખ્યાલ હોય તો મોટર વ્હીકલ એક્ટ મોટર વાહન અધિનિયમ 1988 કે જે કેન્દ્ર સરકારના અંડરમાં આવેલો છે પર એટલે કે તેના ઉપર નિયમ બનાવવાની સત્તા પણ કેન્દ્ર સરકારની જ હોય, પરંતુ મિત્રો તેમાં ઘણી બધી એવી જોગવાઈઓ છે કેટલીક એવી જોગવાઈઓ છે કે જે રાજ્ય સરકારના અંડરમાં પણ આવે છે જેમાંથી એક આ છે કે જેની વાત કરવામાં અહીં આવેલી છે. રોડ ટ્રાન્સપોર્ટને નિયંત્રણમાં રાખવાની જે પણ સત્તા છે એ રાજ્ય સરકારની છે અને તેની વાત એ આપણે કલમ નંબર 67માં કરેલી છે. અહીં પણ રોડ ટ્રાન્સપોર્ટ એટલે કયા કયા, તો આ જ ધ્યાનમાં રાખવાનું રોડ ટ્રાન્સપોર્ટ એટલે કે માલ સામાન અને ઉતારુઓને લાવવા લઈ જવા માટે જે પણ વાહનો વપરાય છે એ બધાની જ વાત અહીં કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે મિત્રો કલમ નંબર 68ની વાત કરીએ તો કલમ નંબર 68માં વાત કરેલી છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અને રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની રચના કરવા બાબત. હવે આ રચના કોણ કરશે, તો જે પણ ઓથોરિટી હોય જે પણ સરકાર હોય જે પણ યોગ્ય સરકાર હોય તેના દ્વારા આ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અથવા તો રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની રચના કરવામાં આવશે અને આની સત્તા અથવા તો આનું કામ શું છે, આ જે ઓથોરિટી બનાવવામાં આવશે તેનું કામ શું, તો આ જે પરમિટની આપણે વાત કરી આ જે મંજૂરીની વાત કરી આ મંજૂરી આપવાની જે કામ છે અથવા તો મંજૂરી જે આપશે એ આ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અથવા તો રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે પણ સંબંધિત ઓથોરિટી હશે તે ઓથોરિટીનું કામ એ આ મંજૂરી આપવાનું રહેશે તેની વાત કરવામાં આવેલી છે.
કલમ નંબર 70 ની વાત કરીએ મિત્રો, તો કલમ નંબર 70 માં સ્ટેજ કેરેજ ની પરમિટ માટેની અરજી કરવા બાબત, એટલે કે જે પણ સ્ટેજ કેરેજ હશે તેના ચલાવવા માટે પણ જે પરમિટ અથવા તો મંજૂરી આપણે લેવી પડે, એ મંજૂરી લેવા માટેની જે અરજી કરવાની હોય એ અરજીની બાબત એ કલમ નંબર 70 માં વાત કરેલી છે। સાથે સાથે મિત્રો કલમ નંબર 70 ની સાથે કલમ નંબર 72 પણ આપણે યાદ રાખી લઈશું, આ બંને કલમ એક સાથે યાદ રાખી લઈશું। કઈ રીતે? તો કલમ નંબર 72 માં શું વાત કરેલી છે, સ્ટેજ કેરેજ માટેની પરમિટ આપવા અંગે। એટલે આ જે સ્ટેજ કેરેજ છે, પહેલા શું વાત કરી કલમ નંબર 70 માં કે સ્ટેજ કેરેજ ની પરમિટ માટે અરજી કરવા બાબત, અરજી ની વાત કરેલી છે। જ્યારે કલમ નંબર 72 માં શું કીધેલું છે, સ્ટેજ કેરેજ માટેની પરમિટ આપવા બાબત, એટલે જ્યારે અરજી કરશો અને અરજી મંજૂર થાય તો એના પછી જે તમને મંજૂરી મળશે, પરમિટ મળશે, એ આના અંતર્ગત આવશે। એટલે કે કલમ નંબર 70 માં અરજી કરવાની સ્ટેજ કેરેજની અરજી, અને કલમ નંબર 72 માં એ સ્ટેજ કેરેજની પરમિટ મળી ગઈ, મંજૂરી મળી ગઈ એની વાત કરેલી છે। મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું, પરીક્ષામાં કઈ રીતે પ્રશ્ન પૂછાય છે, જો પરીક્ષામાં માત્ર સ્ટેજ કેરેજની મંજૂરીની અરજીની વાત કરવામાં આવેલી હોય તો જવાબ આવશે કલમ નંબર 70, પરંતુ જો સ્ટેજ કેરેજ માટેની પરમિટની વાત કરવામાં આવેલી હોય તો એમાં આવશે કલમ નંબર 72। આ બંને કલમો એ રીતે સાથે યાદ રાખવી। એ જ રીતે મિત્રો કલમ નંબર 73 અને 74 પણ છે। કલમ નંબર 73 માં કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ માટેની અરજી, કોન્ટ્રાક્ટ કેરેજ છે જેમ અહીં સ્ટેજ કેરેજ હતું એ જ રીતે અહીં કોન્ટ્રાક્ટ કેરેજ હોય તો એના માટેની પરમિટ માટેની અરજી, અને કલમ નંબર 74 માં એ જ કોન્ટ્રાક્ટ કેરેજને મંજૂરી આપવા બાબત, એટલે કે પરમિટ આપવા બાબતની વાત કરેલી છે। સેમ જેમ 70 અને 72 આપણે યાદ રાખીએ એ રીતે 73 અને 74 પણ યાદ રાખવી। આગળ વાત કરીએ મિત્રો કલમ નંબર 75 માં, તો કલમ નંબર 75 માં મોટર કેબને ભાડે આપવા બાબતની વાત કરેલી છે। જો મોટર કેબને ભાડે આપવાની આપણી યોજના હોય તો પછી એના અંગેના જે પણ નિયમો, નીતિ નિયમો છે એ બધી કલમ નંબર 75 માં વાત કરેલી છે। નીતિ નિયમો એટલે કેવા હોય, તો કઈ રીતે ભાડે આપવી અથવા તો કોને ભાડે આપવી, અથવા તો કેટલા ભાડામાં આપવી, ભાડું કેટલું રાખવું, તો આવી બધી જે બાબતો છે એ બધાના જે નીતિ નિયમો છે એ કલમ નંબર 75 માં આવી જશે। મોટર કેબને ભાડે આપવાની બાબતો કે જેમાં કઈ રીતે ભાડે આપવી, ભાડું કેટલું રાખવી, જેવી જેવી બાબતો એ કલમ નંબર 75 માં સમાવેશ કરવામાં આવેલો છે। હવે આપણે કલમ નંબર 76 ની વાત કરીએ મિત્રો, તો કલમ નંબર 76 માં ખાનગી વાહનોની સેવાની પરમિટની વાત કરવાની, ખાનગી વાહનો એટલે કે પર્સનલ જે વ્હીકલ હોય એના માટેની સેવા, જે સેવા ચલાવતા હોય તો તેના માટેની પરમિટની વાત કરેલી છે। ખાનગી વાહનો એટલે કેવા વાહનો, ખાનગી વાહન સેવા એ જે આપણે આગળના પ્રકરણોમાં એના વિશેની જે વ્યાખ્યા હતી ખાનગી વાહન સેવાની એ આપણે ભણી ગયા છીએ, તે રિફર કરી અને જે ખાનગી વાહનો આવશે એના માટેની પરમિટ મંજૂરીની વાત એ કલમ નંબર 76માં કરેલી છે। ત્યારબાદ કલમ નંબર 79 ની વાત કરીએ, તો માલવાહક વાહનની પરમિટ મંજૂર કરવા બાબત, જો વાહન એ માલવાહક હોય એટલે કે માલ સામાનને લાવવા લઈ જવા માટે વપરાતું હોય તો એના માટેની જે પરમિટ હોય એ મંજૂર કરવા બાબત ની વાત એ કલમ નંબર 79 79માં કરેલી છે। ત્યારબાદ કલમ નંબર 81 ની વાત કરીએ, તો કલમ નંબર 81 માં પરમિટની મુદત તાજી કરવા બાબત, તાજી કરવી એટલે કે રિન્યુ કરવી, જો આપણને પરમિટ મળી ગઈ હોય, મંજૂરી મળી ગઈ હોય તો પછી એ કેટલા દિવસ સુધી રહેશે, કેટલા દિવસ સુધી મંજૂરી રહેશે અને કેટલા દિવસ પછી એને ફરીથી આપણે તાજી કરાવવી પડે અથવા તો રિન્યુ કરાવવી પડે તેની વાત કરવામાં આવે, તો તાજી 5 વર્ષમાં કરાવવાની રહેશે। એક વખત તમને પરમિટ મળી ગઈ, મંજૂરી મળી ગઈ તો તે દિવસથી 5 વર્ષ સુધી તમારી પરમિટ મંજૂર રહે અને એના પછી તમારે એ પરમિટને એ રિન્યૂ કરાવવી પડે, તાજી કરાવવી પડે। હવે પ્રશ્ન એવો થાય કે તાજી તો કરાવવાની, જે દિવસથી આપણને આપેલી હોય એ દિવસે તમે રિન્યૂ તો કરાવ, પણ કેટલા દિવસની અંદર અંદર રિન્યૂ કરાવી દેવી, તો જે દિવસે હોય એ દિવસથી 15 દિવસની અંદર, જે છેલ્લો દિવસ હોય, જે છેલ્લો દિવસ હોય એ દિવસથી 15 દિવસની અંદર અંદર તમારે જે રિન્યૂ કરાવવાની હોય, તાજી કરાવવાની હોય તેની અરજી કરવાની રહેશે। તો આ રીતે કલમ નંબર 81માં જે પરમિટ મળેલી છે તેને રિન્યૂ કરવાની વાત કરેલી છે। મિત્રો હવે આપણે કલમ નંબર 82 થી આગળ વાત કરીએ, તો કલમ નંબર 82માં પરમિટ એટલે કે મંજૂરી
તબદીલ કરવાની વાત કરવામાં આવેલી છે. આવી પરમિટ એટલે કે મંજૂરી એ ટ્રાન્સફર પણ થઈ શકે છે, તબદીલ એટલે કે ટ્રાન્સફર થઈ શકે છે. હવે કેવા કેવા સંજોગોમાં આવી પરમિટને તમે ટ્રાન્સફર તબદીલ કરી શકો છો તેની વાત કરીએ, તો જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા કે જેને આવી મંજૂરી મળી ગયેલી છે, આવી પરમિટ મળેલી છે, એ વ્યક્તિએ પોતાનું વાહન કોઈ બીજા વ્યક્તિને વેચી કાઢે છે, તો જે પણ વાહન લેનાર વ્યક્તિ છે તેને આવી મંજૂરી એ આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો જ્યારે તમારું વાહન વેચાય છે, તમે વેચો છો, ત્યારે એ વાહન લેનાર વ્યક્તિને આવી મંજૂરી એ ટ્રાન્સફર થઈ શકે છે. આ ઉપરાંત બીજા કેવા કેવા કિસ્સામાં, તો જ્યારે કોઈ વ્યક્તિને આવી મંજૂરી મળેલી છે અને તે વ્યક્તિનું અવસાન થઈ જાય છે, તો તે વ્યક્તિનો જે પણ વારસદાર હશે એ વારસદાર ઉપર પણ આવી મંજૂરી એ ટ્રાન્સફર થઈ શકે છે, તબદીલ થઈ શકે છે. પરંતુ તેના માટેની એક શરત એવી છે કે જે પણ સંબંધિત ઓથોરિટી હોય કે જેના દ્વારા આ તમને મંજૂરી મળેલી હોય, એ ઓથોરિટીને 30 દિવસની અંદર, એટલે કે જે પણ વ્યક્તિ હોય એમનું અવસાન, જેમનું જે વ્યક્તિનું અવસાન થયેલું હોય, એ વ્યક્તિના અવસાનના 30 દિવસની અંદર અંદર ઓથોરિટીને જાણ કરવાની રહેશે. અને પછી જે એ વ્યક્તિના વારસદારને એ જે પણ મંજૂરી અથવા તો પરમિટ આપેલી છે એ ટ્રાન્સફર થઈ શકે છે. મિત્રો, આગળ વાત કરીએ કલમ નંબર 86ની, તો પરમિટ રદ કે મોકૂફ કરવા બાબત, એટલે કે આવી જો મંજૂરી તમને મળેલી હોય તો આવી પરમિટ એ રદ અથવા તો મોકૂફ પણ થઈ શકે છે. હવે કેવા કેવા કિસ્સાઓમાં આ પરમિટ અથવા તો જે પણ મંજૂરી તમને મળેલી છે એ મોકૂફ થઈ શકે છે તેની વાત કરીએ, તો જ્યારે પણ ડ્રાઈવર અથવા તો વાહન ચાલક એ જે પણ ટ્રાફિકના અથવા તો ઓથોરિટીએ સ્થાપેલા અથવા તો મંજૂરી જે પણ પરમિટ છે તેના નીતિ નિયમોનું પાલન ના કરતો હોય, એ રીતે વાહન ચલાવતો હોય, તો આવા કિસ્સાઓમાં આ તમારી જે પણ મંજૂરી છે એ રદ થઈ શકે. એટલે કે પરમિટના જે પણ નિયમો છે, જે મંજૂરીના નિયમો છે, એ નિયમો નીતિ નિયમોનું પાલન ન કરનારની મંજૂરી એ રદ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, જે પણ પરમિટ મળેલી છે એ વ્યક્તિ દ્વારા ભયજનક રીતે વાહન ચલાવવામાં આવે ત્યારે જ્યારે એવો કોઈ વ્યક્તિ કે જેને પરમિટ આવી મંજૂરી મળેલી છે એવા વ્યક્તિ દ્વારા ભયજનક રીતે વાહન ચલાવવામાં આવે, તો તેવા વ્યક્તિની પણ આવી પરમિટ એ મોકૂફ અથવા તો રદ પણ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, આવી પરમિટ મેળવનાર વ્યક્તિ સિવાયના કોઈ વ્યક્તિ દ્વારા જ્યારે વાહન ચલાવાય ત્યારે, જો કોઈ વ્યક્તિને પરમિટ મળેલી છે પણ એ વ્યક્તિ સિવાયના કોઈ બીજા વ્યક્તિ દ્વારા આવું વાહન ચલાવવામાં આવે છે, તો ત્યારે પણ આવી મળેલી જે પણ મંજૂરી છે, પરમિટ છે, એને રદ અથવા તો મોકૂફ કરી શકાય છે. આ ઉપરાંત મિત્રો, આવી પરમિટ જ્યારે લાંચ આપીને અથવા ગેરરીતિ કરીને મેળવેલી હોય, આવી કોઈ પણ પરમિટ મંજૂરી એ લાંચ આપીને અથવા તો કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરીને આવી મંજૂરી મેળવેલી હોય, તો તેવી મંજૂરી પણ રદ અથવા તો મોકૂફ થઈ શકે છે. તો આવા કેટલાક કિસ્સાઓમાં તમારી જે પણ મંજૂરી છે, પરમિટ છે, એ મોકૂફ અથવા તો રદ પણ થઈ શકે છે તેની વાત એ કલમ નંબર 86માં કરવામાં આવેલી છે. આમ તો કલમ નંબર 87ની વાત કરીએ, તો હંગામી પરમિટ એટલે કે ટેમ્પરરી પરમિટની વાત કરેલી છે. હંગામી પરમિટ એટલે કે ટેમ્પરરી પરમિટ પણ તમને મળી શકે છે. હવે કેવા કેવા કિસ્સામાં ટેમ્પરરી પરમિટ મળે અને કેટલા સમય માટે મળે, તો ટેમ્પરરી પરમિટ, હંગામી પરમિટ એ 4 મહિના માટે મળે છે.
હવે કેવા કેવા કિસ્સાઓમાં ચાર તમને હંગામી પરમિટ અથવા તો ટેમ્પરરી પરમિટ મળી શકે? તો જ્યારે તાત્કાલિક ઇમરજન્સીના કેસમાં તમારે પરમિટની જરૂર હોય તો તમને હંગામી ધોરણ માટે ટેમ્પરરી 4 મહિના માટે આવી મંજૂરી મળી શકે છે, અને ત્યારબાદ તમે પરમેનન્ટ મંજૂરી માટે એપ્લાય અથવા તો અરજી કરી શકો છો. અથવા તો બીજા કેવા કિસ્સામાં મળી શકે? તો પરમેનન્ટ મંજૂરી મેળવવા માટેની અરજી તમારી પ્રોસેસમાં હોય તેવા સમય દરમિયાન 4 મહિના માટે તમને હંગામી ધોરણે એટલે કે ટેમ્પરરી ધોરણે તમને મંજૂરી મળી શકે છે. તો આવા કેટલાક કિસ્સાઓમાં તમને હંગામી પરમિટ પણ મળી શકે છે તેની વાત આપણે કલમ નંબર 87માં કરેલી છે. હવે કલમ નંબર 91ની વાત કરીએ તો ચાલકના કામના કલાકની મર્યાદાની વાત એ કલમ નંબર 91માં કરેલી છે. એટલે કે જે પણ ડ્રાઈવર વાહનનો ચાલક હશે ડ્રાઈવર હશે તે 24 કલાકથી વધારે ક્યારેય ડ્રાઇવિંગ કરી શકશે નહીં તેવી વાત કરેલી છે. આ ઉપરાંત ડ્રાઈવર એ 12 કલાકથી વધારે પણ ડ્રાઇવિંગ કરી શકશે નહીં તેની વાત પણ એ કલમ નંબર 91માં કરેલી છે. એટલે કે ચાલક કેટલું ડ્રાઇવિંગ કરશે તેની વાત અને તેના સમયની કલાકની મર્યાદાની વાત એ કલમ નંબર 91 આપણને કરેલી છે. આગળ વાત કરીએ કલમ નંબર 55, તો સ્ટેજ કેરેજ અને કોન્ટ્રાક્ટ કેરેજના સંબંધિત બધા જ નિયમોની સત્તા એ રાજ્ય સરકાર પાસે રહેશે. અહીં ફરીથી આપણે ધ્યાન દઈએ, આપણે આગળ જોયું તેમ તો મોટર વ્હીકલ એક્ટ, મોટર વાહન અધિનિયમ 1988 એ સેન્ટ્રલ ગવર્નમેન્ટના અંડરમાં છે, તેના દ્વારા તે રજૂ કરવામાં આવેલું છે. તેથી તેની મોટાભાગની સત્તાઓ એ સેન્ટ્રલ ગવર્નમેન્ટના અંડરમાં છે. પરંતુ આપણે વાત કરીએ તેમ કેટલીક એવી સત્તાઓ છે કે જે રાજ્ય સરકાર પાસે પણ છે, અને તેમાંની એક આ સત્તા કે સ્ટેજ કેરેજ અને કોન્ટ્રાક્ટ કેરેજ હશે તેના સંબંધિત બધા જ જે નીતિ નિયમો બનશે અથવા બનાવવામાં આવશે એ બધાની સત્તા બનાવવાની સત્તા એ રાજ્ય સરકાર પાસે રહેશે. પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખવું, સ્ટેજ કેરેજ અને કોન્ટ્રાક્ટ કેરેજના જે પણ સંબંધિત બધા જ પ્રશ્નો હશે અથવા જે પણ નિયમો હશે એ બધા જ નિયમો બનાવવાની સત્તા અને તેને રદ કરવાની પણ સત્તા એ રાજ્ય સરકાર પાસે જ રહે છે. ખાસ ધ્યાન રાખવું મિત્રો. તો આપણે પ્રકરણ નંબર 5 જોયું અને પ્રકરણ નંબર 5ની કેટલીક અગત્યની જે પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની કલમો હતી તે બધી જોઈ. તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.